हेलो बाळको, गुड मॉर्निंग। आपणे सामान्य ज्ञान में एक थी पांच पार्ट लगीने जोई गया, तो आपणे पांचमा पार्ट में आपणे एमनी एकम कसोटी जोईए छे। तो एमां प्रश्न नंबर एक आपणे जोई गया छे। हवे जोईए आपणे प्रश्न नंबर बे। घर वपराशनी चीजो अने प्राणीओना नाम भेगा थई गया छे तो तेने ओळखी जुदा करो। तो सौ प्रथम तो तमारे सी डब्ल्यू लखवानुं छे, तारीख लखवानी छे अने नीचे एच डब्ल्यू, यानी कि आखू पेज तमारे आ चोपड़ीमां अने नोटमां लखवानुं छे। हवे जोईए आपणे कि घर वपराशनी वस्तुओ अने प्राणीओना नाम आपणे आ कૌંસમાં ભેગા આપેલા છે, તેમાંથી આપણે શોધીને અલગ લખવાના છે। અહીંયા ઘર વપરાશની ચીજ વસ્તુના નામ 10 લખવાના છે અને અહીંયા પ્રાણીઓના નામ 10 લખવાના છે, તો આ કૌંસમાંથી આપણે શોધીને અલગ લખવાના છે। તો હવે સૌ પ્રથમ જોઈશું અભરાઈ। તો અભરાઈ એ ઘર વપરાશની ચીજ વસ્તુ છે, તો આપણે એને અહીંયા લખીશું। પછી આવે છે જરખ। જરખ એ પ્રાણી છે, તો આપણે એને પ્રાણીઓમાં લખીશું। ગાદલું, ગાદલું એ આપણે ઘર વપરાશની ચીજ વસ્તુ છે, તો એને અહીંયા લખીશું। પછી આવે છે ખચ્ચર। ખચ્ચર એ પ્રાણી છે, તો પ્રાણીની પ્રાણીઓમાં એને લખીશું। પછી આવે છે ગાદી। ગાદી એ આપણે ઘર વપરાશની વસ્તુ છે, તો એને આપણે અહીંયા લખીશું। હરણ, હરણ એ પ્રાણીઓમાં ગણવામાં આવે છે, તો આપણે એને પ્રાણીઓમાં લખીશું। પછી આવે છે દીવી। દીવી એ આપણે ઘર વપરાશની વસ્તુ છે, આપણે ભગવાનનો દીવો કરીએ ત્યારે સામા કરીએ છીએ દીવીમાં, તો એ આપણે ઘર વપરાશની વસ્તુમાં લખીશું। ચિત્તો, ચિત્તો એ પ્રાણી છે, તો એ પ્રાણી એ આપણે પ્રાણીઓમાં લખવાનું છે। પછી આવે છે જળગોળો, તે પણ પ્રાણી છે, તો આપણે પ્રાણીમાં લખીશું। અરીસો, અરીસો એ ઘર વપરાશની વસ્તુ છે, તો આપણે એને ઘર વપરાશની વસ્તુમાં લખીશું। પછી આવે છે સિંહ। સિંહ એ પ્રાણીમાં ગણાય છે, તો એને પ્રાણીઓમાં લખીશું। પછી આવે છે ઇસ્ત્રી। ઇસ્ત્રી આપણે ઘર વપરાશની વસ્તુ છે, જે કપડાં આપણે ઇસ્ત્રી મારવામાં ઉપયોગ થાય છે। પછી આવે છે, અહીંયા ઘેટી લખેલું છે પણ આપણે એ શબ્દ ખોટો આપેલો છે, એટલે ઘંટી કરી દેવાનું છે, તો ઘંટી એ ઘર વપરાશની વસ્તુ છે। દીપડો એ પ્રાણીઓમાં ગણાય છે, તો એ પ્રાણીઓમાં લખીશું। પછી આવે છે ઘંટડી, તો ઘંટડી એ ઘર વપરાશની વસ્તુ છે। પછી આવે છે ગેંડો, ગેંડો એ પ્રાણીઓમાં ગણાય છે, તો આપણે પ્રાણીઓમાં લખીશું। પછી આવે છે સૂડી, સૂડી એ ઘર વપરાશની વસ્તુ છે। પછી મચ્છરદાની, મચ્છરદાની પણ આપણે ઘર વપરાશની વસ્તુ છે, કે આપણે મચ્છર બહુ લાગતા હોય તો આપણે મચ્છરદાની લગાવીને સૂઈ જઈએ છે ને, તો મચ્છરદાની એ ઘર વપરાશની વસ્તુ છે। પછી સિંહણ અને શિયાળ એ બંને પ્રાણીઓમાં લખવાના છે, તો આવી રીતે બંને અલગ અલગ લખીને તમારે અહીંયા લખવાનું છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ। બંધ બેસતું નામ ન હોય તેની ઉપર રોંગ કરો, તો આપણે બંધ બેસતું નામ ના હોય તો એની ઉપર આપણે ખોટું કરવાનું છે। તો અભરાઈ, ગુવાર અને અરીસો, તો આપણે અભરાઈ અને અરીસો એક આવે છે, તો ગુવાર ઉપર આપણે ખોટું કરીશું। પછી આવે છે કડાઈ, રકાબી અને વાલોર, તો આપણે વાલોર ઉપર ખોટું કરીશું કારણ કે આ શાકભાજી છે। પછી રતાડું, ઇસ્ત્રી, ઘંટડી, તો આપણે ઇસ્ત્રી અને ઘંટડી એ ઘર વપરાશની વસ્તુ છે, તો આપણે રતાડું ઉપર ખોટું કરીશું। પછી આવે છે વેલણ, બોગરનું અને શિયાળ, તો આપણે શિયાળ ઉપર ખોટું કરીશું કારણ કે આ પ્રાણી છે। ઘંટડી, ગેંડો અને ગાટલું, તો ગેંડો એ અલગ પડે છે, તો એની ઉપર આપણે ખોટું કરીશું। પછી આવે છે કડાયું, રવાઈ અને દીપડો, તો આ દીપડો એ અલગ પડે છે, તો એની ઉપર ખોટું કરીશું। પછી આવે છે સિંહણ, ગાદી, દીવી, તો સિંહણ એ અલગ પડે છે કારણ કે પ્રાણીમાં ગણાય છે અને આ બે ઘર વપરાશની વસ્તુ છે। વાસણ, લોટી અને ફ્લાવર, તો ફ્લાવર એ શાકભાજી છે, તે અલગ પડે છે, તો એની ઉપર આપણે ખોટું કરીશું। સૂડી, સિંહ અને મચ્છરદાની, તો સિંહ અલગ પડે છે, તો એની ઉપર આપણે ખોટું કરીશું। પછી લોટો, ચિત્તો અને ટિફિન બોક્સ, તો ચિત્તો એ અલગ પડે છે, પેલી બે ઘર વપરાશની વસ્તુ છે। હવે સામે જોઈએ અગિયારમું, જરખ, જળગોળો અને દીવી, તો દીવી અલગ પડે છે, તો એની ઉપર ખોટું કરીશું।
મોઈ, ખોખો અને સુડી. તો આપણે બે રમતના સાધનો રમત છે, તો આપણે સુડીની ઉપર ખોટું કરીશું. ખચ્ચર, હરણ, ઇસ્ત્રી, તો આપણે ઇસ્ત્રીની ઉપર ખોટું કરીશું. મૂળો, ગાદી ને ભાજી, તો ગાદી અલગ પડે છે, તો એને ખોટું કરીશું. પછી આવે છે રકાબી, ચિત્તો અને સિંહ, તો આપણે રકાબી એ અલગ પડે છે, તો એની ઉપર ખોટું કરીશું. ભીંડો, ગાદલું, બટાકા, તો ગાદલું એ શબ્દ અલગ પડે છે, તો એની ઉપર ખોટું કરીશું. પછી એન્ડેન, ઘંટ અને ચકબીનું, તો ઘંટ આપણે અલગ પડે છે, તો એની ઉપર આપણે ખોટું કરીશું. ગુવાર, વાલોર, ઘંટડી, તો આપણે ઘંટડી અલગ પડે છે, તો એની ઉપર ખોટું કરીશું. પછી આવે છે ગેલીડંડો, જરખ અને મલખબ, તો જરખ એ અલગ પડે છે, પેલી બે રમત છે. પછી ગેંડો, શિયાળ અને વેલણ, તો વેલણ આપણે અલગ પડે છે, તો એની ઉપર ખોટું કરીશું. એટલે બંધબેસતો શબ્દ ન હોય તો આપણે એની ઉપર ખોટું કરવાનું છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, યોગ્ય જોડકા જોડો. તો અહીંયા તમને અ અને બ આપેલા છે, તો તમારે જોડકા જોડવાના છે. તો ચકપીનું, તો એ શું છે? એક રમત છે, તો આપણે એને રમત સાથે જોડીશું. પછી રતાળું, રતાળું એ શાકભાજી છે, તો શાકભાજી સાથે જોડીશું. પછી આવે છે લોટી, તો લોટી એ રસોઈનું એક સાધન છે, તો એને જોડીશું. પછી આવે છે ખચ્ચર, ખચ્ચર એ કોણ છે? પ્રાણી છે, તો પ્રાણી સાથે જોડીશું. હવે બાજુમાં જોઈએ બીજા જોડકા, તો અહીંયા છે ગાદી, ગાદી એ શું છે? ઘર વપરાશની વસ્તુ છે, તો આપણે ઘર વપરાશની વસ્તુ સાથે કરીશું. પછી આવે છે જરખ, જરખ એ શું છે? પ્રાણી છે, તો પ્રાણી સાથે જોડીશું. પછી આવે છે રવાઈ, તો રવાઈ એ રસોડામાં વપરાય છે, તો આપણે રસોડું સાથે જોડીશું. અને છેલ્લું છે મોઈ, એ રમતનું એક સાધન છે. તો આવી રીતે બધા જોડકા તમારે જોડવાના છે. હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.